मित्रों आ वीडियो नंबर 14 में आपनु स्वागत छे। अहीं यूनिट 3 नी एक्सरसाइज F6 and 7 छे एंड वी विल डिस्कस द एक्सरसाइज F6 इंसर्ट एज एट द प्रॉपर प्लेस इन दिस सेंटेंसेस। अहीं सेंटेंसेस आप्या छे एमां आपणे एज नो उपयोग योग्य जगह करता शीखवा। हवे एने थोड़ू समझी लईशु त्यारबाद एक्सरसाइज 7 जोईशु। सेंटेंस नंबर माय मदर हैज द सेम कार माय फादर हैज। तो अहीं द सेम पचे अन्ना पण अहीं सेम पचे नाउन छे जे नाम छे एना पची एज जोईए आप्यो नथी तो अहीं तमारे एज मूकवानुं छे। એટલે વાક્ય આમ બનશે માય મધર હેઝ ધ સેમ કાર એઝ માય ફાધર હેઝ। એનો મીનિંગ તમે સમજી શકો છો કે મધર પાસે એવી જ કાર છે જેવી ફાધર પાસે છે, એટલે મધર અને ફાધર પાસે સમાન પ્રકારની કાર છે। ઇન ધ સેમ વે સેકન્ડ આઈ થિંક ધેટ યોર સિસ્ટર ઇઝ ધ સેમ એજ એની એટલી જ ઉંમર છે કેટલી ધેટ ઓફ મોનિકા ધેટ મીન્સ ધ એજ ઓફ તો અહીં એજ પછી એજ નથી। Now, in number 3, you the same bike પછી એજ ન તો આ રીતે અહીં જે કલર્સ કરેલા છે હાઇલાઇટેડ કરેલા શબ્દો છે એના પછી નાઉન છે એ નાઉન પછી તમારે એજ મૂકવા। તો સેન્ટેન્સ નંબર 4, 5, 6 માં આ નાઉન્સને કલર કરેલા અરે એના પછી એજ મૂકવા। ધ સેમ ક્લેવર લિટલ બોય આખું નાઉન ફ્રીજ તો એના પછી એજ મૂકવા। આ રીતે તમે મેચ કરો સમજી લો ત્યારબાદ આને ન જુઓ માત્ર આ જોઈને જાતે આ એક્સરસાઇઝ કરો તો કસ તમે સારી રીતે કરી શકશો। આ સારી તમારી પ્રેક્ટિસ છે। એક્સરસાઇઝ નંબર F7 માં આ પણ તમે ભાષાનો ઉપયોગ કરો એટલા માટે પ્રેક્ટિસ કરવા આપી છે। શું Talk about the general similarity and differences of things which can be seen in your class. તમારા ક્લાસમાં જે બધી વસ્તુ જુઓ એમાં સિમિલર કઈ છે ડિફરન્ટ જુદી કઈ છે। સપોઝ યોર બેન્ચ આર સિમિલર યોર ડેસ્ક આર સિમિલર ધ કલર ઓફ ઓલ ધ વોલ્સ આર સિમિલર આવું વિચાર કરો પછી સિમિલર માટે અને ડિફરન્સીસ માટે આ જે ઇન્ડિકેટર્સ છે આ જે શબ્દો છે એનો ઉપયોગ કરવાનો છે। તો વારંવાર આવા ઉપયોગ કરવાથી કયા શબ્દ સાથે કયો આવે વગેરે તમે શીખી લેશો। મિત્રો અહીં કેટલીક બાબતો આપી છે એક એક્ઝામ્પલ કે ટુ પેન્સ તો માય પેન ઇઝ ડિફરન્ટ ફ્રોમ અરીફ્સ પેન બે વસ્તુ થિંગ આવી આપી છે આ બધી લઈ શકો આ સિવાય બીજી પણ લઈ શકો ટુ બ્લેકબોર્ડ્સ હોય ચેર્સ ડેસ્ક વોલ્સ વિન્ડોઝ ડોર્સ નોટબુક્સ વગેરેનું ફ્લોરિંગ તો તમે એની તુલના કરી શકશો અને ચોક્કસ રીતે આટલી બધી પ્રેક્ટિસ થશે તો આ ફંક્શન્સ તમને એટલું સારું આવડતું હશે કે તમને ગમે તે રીતે સાયન્સમાં આર્ટ્સમાં પૂછવામાં આવે તો પણ તમે સાચા જવાબ લખી શકશો। એથી વિશેષ તો એ છે કે ઇન રિયલ લાઈફ મિત્રો એક્સરસાઇઝ નંબર 8 ચૂઝ એની વન ઓફ ધીઝ એન્ડ રાઇટ ડિસ્ક્રિપ્શન બેઝડ ઓન ધ પોઈન્ટ્સ ગિવન ઇન વિચ વન થિંગ ઓર ધ પર્સન ઇઝ કમ્પેર્ડ ટુ અનધર। અહીંયા એક વસ્તુ સાથે બીજાનું વર્ણન કર્યું છે તો એ રીતે ઉપયોગ કરી અને તમારા આ વર્ણનો કરવાના છે। જુઓ ધ સ્કૂલ એટ પ્રેઝન્ટ એન્ડ ધ સ્કૂલ યુ અટેન્ડેડ લાસ્ટ યર હાલની સ્કૂલ લાસ્ટ યર તમે જે સ્કૂલનો ગયા હતા એનું એમાં બિલ્ડિંગની તુલના કરી શકો છો બિગ હોય સ્મોલ હોય નંબર ઓફ સ્ટુડન્ટ્સની તુલના કરી શકો છો મોર ઓર લેસ હોય સાઇઝ ઓફ ધી પ્લેગ્રાઉન્ડની તુલના કરી શકો સ્મોલ લાર્જ હોય। Find out the similarity and differences between the appearance of you and someone in your class. અહીંયા હવે એમાં એના ફીચર્સ જુઓ
તો દાખલા તરીકે હાઈટ, સ્ટ્રેન્થ એટલે શક્તિ, વેઇટ, કેરફુલનેસ, કોમ્પ્લેક્શન, પંક્ચ્યુઆલિટી, કલર, ટાઈપ ઓફ ધેર હેર, ફ્રેન્ડલીનેસ, કલર્સ, સાઇઝ ઓફ આઈઝ, આઈઝના કલર સાઇઝ કયો છે, ડિટર્મિનેશન પાવર. તો મિત્રો, આ રીતે તુલનાઓ કરવાની છે. તમે પ્રથમ તમારી રીતે ટ્રાય કરો. દાખલા તરીકે સપોઝ યુ કેન શો ધ સિચ્યુએશન દેટ લાસ્ટ યર માય ફાધર વોઝ ટ્રાન્સફર, વી વેન્ટ ટુ અનધર સિટી, દેર આઈ એટેન્ડેડ ધ સ્કૂલ. ધ સ્કૂલ, માય ન્યુ સ્કૂલ વોઝ વેરી બિગ દેન ધ માય પ્રીવિયસ સ્કૂલ. સ્મોલ હોય અગર બી, એ રીતે શરૂઆત કરી. આ બંને અહીંયા તમને લખીને આપ્યા છે, એ નમૂનારૂપ છે. એવું જ તમે લખો એવું નથી, તમને યોગ્ય લાગે, પરંતુ જસ્ટ યુ યુઝ ધીસ લેંગ્વેજ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એન્ડ સેકન્ડ થિંગ દેટ યુ યુઝ ધીસ પોઈન્ટ્સ, સો યુ વિલ બી એબલ ટુ યુઝ ધ લેંગ્વેજ ફોર ડિસ્ક્રિપ્શન્સ ઓફ અ પ્લેસ. So here you can see, suppose in 2020 my father was transferred to a new school. So we moved to the new city. I was admitted to new school. I had to travel by school by bus every day. The school building was very big compared to my previous school. When the students were more in new school than in the old one. The school time was similar to the old, but many things were different from the old one. Unlike the playground of the old school, that of the new school was very large. It was quite far from my house. આ રીતે તમે વાંચો, આ પોઈન્ટ્સને આની સાથે મેચ કરો, ભાષાનો ઉપયોગ કઈ રીતે થયો છે જુઓ. એ જ રીતે સેકન્ડમાં પણ, સેકન્ડનું તમે વાંચીને કરી શકો છો, પોઈન્ટ્સ જોઈ શકો છો. મિત્રો, જસ્ટ ધીસ વે યુ પ્રેક્ટિસ. આફ્ટર રાઇટિંગ યોર ડ્રાફ્ટ, યુ કેન શો યોર ડ્રાફ્ટ ટુ યોર નેબર, પડોશીને ઓર પાર્ટનર. બતાવો, જસ્ટ મેક ધ ચેન્જીસ ઇફ નેસેસરી, એન્ડ ધેન યુ કેન રીડ ધીસ ઓલ્સો. ઇફ યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ એનીથિંગ યુ કેન, બટ these answers are not the same that you તમારે જે લખવાના છે આવા જ લખવા એવું કહેવાનું હશે. લખો એમ નહીં, પણ આવી રીતે લખો, આવા લખો, આવો ઉપયોગ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. આખો વિડીયો બે ત્રણ વખત જોશો, વાંચશો, તો તમને સમજ આવશે. જ્યારે તમે લખો ત્યારે આ વિડીયો પોસ્ટ કરશો. થેન્ક યુ અગેન.